नमस्कार मित्रों, फरी एक वार तमारो स्वागत छे आपणी आ YouTube चैनल नी अंदर। तो मित्रों, आज आपणे वात करीशुं मोटर वाहन अधिनियम नी वन लाइनर क्वीज विशे वात करवानो छे। तो मित्रों, चलो तमारो टाइम न बगाड़ता वीडियो ने स्टार्ट करीए। मित्रों, सौप्रथम आपणे आ कायदा मुजब सांधाओवाळुं वाहन एटले के जेनी साथे सेमी ट्रेलर जोड़वामां आवेल होय तेवुं मोटर वाहन के जेने आर्टिलेटेड व्हीकल तरीके पण ओळखवामां आवे छे। आ कायदा मुजब भारे माल सामान माटे नवुं वाहन एटले के कोईपण माल वाहन जेम के ट्रेक्टर, रोड ट्रॉलर जेनुं वजन 12,000 किलोग्राम थी वधु होय। त्रण, आ कायदा हेठळ लाइट मोटर व्हीकल जेनुं वजन भार भर्या विनानुं खाली वजन 7,500 किलोग्राम थी वधु न होय। मेक्सिकन एटले शुं मित्रो? तो ड्राइवर सिवाय 6 થી વધુ અને 12 સુધી મુસાફરોને વાહન કરવા માટે બનાવેલું વાહન। ડ્રાઈવર સિવાય 6 થી વધુ અને 12 સુધી મુસાફરોને વાહન કરવા માટે બનાવેલું વાહન મિત્રો। વધુમાં આગળ જોઈએ તો મિત્રો, મોટર કેબ એટલે શું? તો ડ્રાઈવર સિવાય 6 મુસાફરોથી વધુ નહીં તેવી વ્યક્તિઓને લઈ બાંધેલું કે અનુકૂળ બનાવેલું મોટર વાહન, 6 મુસાફરોથી વધુ નહીં તેવું। પબ્લિક સર્વિસ વ્હીકલમાં કોનો સમાવેશ થાય છે મિત્રો? મેક્સી કેબ, મોટર કેબ, કોન્ટ્રેક્ટ કેરેજ, સ્ટેજ કેરેજનો સમાવેશ થાય છે। સાત, રૂટ એટલે શું મિત્રો? એક છેડાથી બીજા છેડા વચ્ચે। કલમ 7 શેની જોગવાઈ કરેલી છે મિત્રો? કલમ 7 કોઈ પણ વ્યક્તિને હળવા મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ઓછામાં ઓછું 1 વર્ષથી મેળવેલ ન હોય તો તેને ટ્રાન્સફર વ્હીકલ ચલાવવા માટે લર્નર લાયસન્સ અપાશે નહીં મિત્રો, કલમ નંબર 7 મુજબ। 16 વર્ષની વયમર્યાદા ધરાવતી કેન્તી એન્જિન ક્ષમતાવાળું વાહન જાહેર રસ્તા પર ચલાવી શકે મિત્રો? તો તેની 50 સીસીની કરતાં વધુ ન હોવી જોઈએ મિત્રો, 16 વર્ષનું કોઈ ચલાવે। જાહેર રસ્તા પર ટ્રાન્સફર વાહન કેટલી વયની વ્યક્તિ ચલાવી શકે છે મિત્રો? ટ્રાન્સફર વાહન જાહેર રસ્તા પર 20 વર્ષથી ઓછી વયની નીચેની કોઈ પણ વ્યક્તિ। ડ્રાઇવિંગ લાયસન્સ આપવા અંગે કલમ 9માં જણાવ્યા મુજબ જો ભારતીય કેન્દ્ર સરકારે નક્કી કરેલ ટેસ્ટ પાસ કરે તો તેને વાહન ચલાવવા અંગેનું લાયસન્સ આપવામાં આવશે મિત્રો। આગળ વધુમાં જોઈએ તો મિત્રો, લર્નર લાયસન્સ અંગે 18 વર્ષ નીચેની કોઈ પણ વ્યક્તિને ગિયર વિનાના મોટરસાઇકલ ચલાવવાનું લાયસન્સ તેના વાલીની સંમતિ વિના અપાશે નહીં મિત્રો। કલમ નંબર 13માં શેની જોગવાઈ કરેલી છે મિત્રો? શીખનાર લાયસન્સ કે વાહન ચલાવવાનું લાયસન્સ સમગ્ર ભારતમાં અસરકારક બની રહેશે મિત્રો। 14 લર્નર લાયસન્સ કેટલા સમય સુધી કાર્યરત રહેશે મિત્રો? તો કલમ 14 મુજબ 6 માસ મિત્રો। ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા અંગેનું લાયસન્સ કલમ કેટલા સમય સુધી અમલ રહેશે મિત્રો? 3 વર્ષ સુધી। ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે લાયસન્સ 3 રોગ કે ખામીના કારણે શારીરિક રીતે અશક્ત હોય તેવી વ્યક્તિનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની જોગવાઈ કઈ કલમ હેઠળ છે? કલમ નંબર 16। કલમ નંબર 29માં શેની જોગવાઈ કરેલ છે મિત્રો? કંડક્ટરના લાયસન્સની જોગવાઈ। કંડક્ટરના લાયસન્સની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે મિત્રો? તો કલમ નંબર 29માં। મોટર વાહનની નોંધણીની અસરકારકતા ક્યાં સુધી વિસ્તરેલી છે સમગ્ર ભારતમાં? મોટર વાહનની નોંધણી કેવી રીતે કરવામાં આવે છે તે અંગેની જોગવાઈ કઈ કલમમાં કરેલી છે મિત્રો? તો કલમ નંબર 41માં મોટર વાહનની નોંધણી કેવી રીતે કરવી તેની માહિતી આપેલી છે કલમ નંબર 41માં। 20 જો કોઈપણ વાહન જાહેર જનતા માટે જોખમકારક છે અથવા પરમિટ વગર અપરવામાં આવે છે તો તે રજિસ્ટ્રેશન કલમ નંબર 53 મુજબ મોકૂફ રાખી શકાય છે મિત્રો। આગળ વધુમાં જોઈએ તો ચોરાયેલ અને મળી આવેલ વાહન અંગેની જાણકારી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસે કોને આપવાની હોય છે મિત્રો? તો ટ્રાન્સપોર્ટ ઓથોરિટી માહિતીને આપવાની હોય છે મિત્રો। કલમ નંબર 67 અને રોડ ટ્રાન્સપોર્ટ વ્હીકલ સંબંધમાં ભાડું અને નૂર નક્કી કરવાનો કોનો અધિકાર છે મિત્રો? રાજ્ય સરકારનો મિત્રો। રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસની વ્યાખ્યા કઈ કલમમાં છે? તો મિત્રો કલમ નંબર 97માં રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસની કલમ નંબર 97માં વ્યાખ્યા છે। વાહનોની રચના અને નિભાવ અંગેની જોગવાઈ કઈ કલમમાં છે મિત્રો? કલમ નંબર 100માં। ગતિની મર્યાદા અંગે કઈ કલમમાં જોગવાઈ કરેલી છે મિત્રો? 112માં। જાહેર સ્થળ પર ડાબી બાજુ સ્ટેરિંગ કંટ્રોલ હોય તેવું વાહન કોઈ પણ ચલાવશે નહીં તેવી જોગવાઈ કઈ કલમમાં છે મિત્રો? કલમ નંબર 120માં મિત્રો। રક્ષાત્મક શિર કવચ અથવા હેલ્મેટ પહેરવાની જોગવાઈ કઈ કલમમાં છે મિત્રો? કલમ નંબર 129માં હેલ્મેટ પહેરવાની જોગવાઈ આપેલી છે મિત્રો। કલમ નંબર 15 મુજબ વાહનોના ઉપયોગ નિયંત્રણ મૂકવાની સત્તા કોની છે? તો રાજ્ય સરકારની મિત્રો। કલમ નંબર 12માં શું નિર્દિષ્ટ છે? તો ઝડપની મર્યાદા મિત્રો। કલમ નંબર 12માં ઝડપની મર્યાદા નિર્દિષ્ટ કરવામાં આવેલી છે। ક્લેમ ટ્રિબ્યુનલ સભ્ય તરીકે કોની નિયમ કરેલ છે? હાઈકોર્ટ જજ તરીકે નિમવાની લાયકાત ધરાવનાર કાર્યરત થેટિસ જજ, હાઈકોર્ટના રિટાયર કે કાર્યરત જજ। આગળ વધુમાં જોઈએ, ડ્રાઇવિંગ લાયસન્સ ક્યાં કારણથી રદ થાય છે? વ્યક્તિ
રીઢો ગુનેગાર અથવા દારૂડીઓ અથવા ડ્રગ્સનો વ્યસની અથવા વ્યક્તિ પોલીસ અધિકારનો ગુનો કરવા વાહન આપે છે. 32 મોટર વાહન મોટર વ્હીકલ એક્ટને ગુજરાતીમાં શું કહે છે? મોટર વાહન અધિનિયમ. 33 મોટર વાહન અધિનિયમ ક્યારે અમલમાં આવે છે? 1988. મોટર વ્હીકલ એક્ટ કોને લાગુ પડે છે? સમગ્ર ભારત. માલવાહકને શું કહે છે? ગુડ્સ કેરેજ. ભારે વાહન એટલે શું? 1200 કિલોગ્રામ કરતાં વધુ વજન વાહન કરનાર. હલકું વાહન એટલે 7500 કિલોગ્રામ કરતાં વહન ન કરનાર. મેક્સિકેબ અટક કેવા વાહનો છે? ડ્રાઈવર સિવાય 6 થી વધુ પણ 12 કરતાં ઓછા હોય તે વ્યક્તિઓને ભાડેથી અથવા બદલીથી લઈ જવા માટે બનાવેલ હોય છે. 39 મોટર કેબ એટલે શું? ભાડે અથવા બદલીથી ડ્રાઈવર સિવાય વધુ 6 ઉતારાઓને લઈ જવા લેવા માટે બનાવેલ હોય છે. પરમિટ એટલે શું? હેરફેરના વાહન તરીકે મોટર વાહન વાપરવાનો અધિકાર કે જે પ્રદેશ વાહન સત્તા અધિકારી દ્વારા કાઢી અપાય છે. મિત્રો આગળ વધુમાં જોઈએ તો મિત્રો રૂટ અલો શું છે? એક છેડાથી બીજા છેડા વચ્ચે જ્યારથી પસાર થઈ શકે તે રાજ્ય માર્ગ ધરાવતી મુસાફરીનો રસ્તો. ડ્રાઇવિંગ લાયસન્સની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવી છે? તો કલમ નંબર 3 મોટર વાહન ચલાવવા અંગે વયમર્યાદાની જોગવાઈ કઈ છે? કલમ નંબર 4 કેટલા વર્ષની નીચેની વયની વ્યક્તિ મોટર વાહન ચલાવી શકશે નહીં? 18 વર્ષની નીચે. મોટર વ્હીકલ એક્ટની કલમ 8 કઈ જોગવાઈ છે? લર્નિંગ લાયસન્સ આપવાની અંગેની. ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે શેની જરૂર પડશે? દફતરી પ્રમાણપત્રની. મોટર વ્હીકલ એક્ટની કલમ 8 શું જોગવાઈ છે? ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત. કલમ નંબર 8 ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબતની જોગવાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલ પરીક્ષામાં અરજદાર પાસ ના થાય તો ફરીથી ક્યારે પરીક્ષા આપવાની પરવાનગી મળે? 7 દિવસ પછી. અરજદાર 3 વખત પરીક્ષામાં નાપાસ થાય તો તેને ફરીથી પરીક્ષામાં ક્યારે બેસવા દેવામાં આવે છે? 60 દિવસ પછી. મિત્રો લર્નિંગ લાયસન્સ અને ડ્રાઇવિંગ લાયસન્સ કેટલા વિસ્તાર સુધી માન્ય ગણાશે? સમગ્ર ભારતમાં. આગળ વધુમાં જોઈએ તો ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે કાઢી આપેલ લાયસન્સની મુદત કેટલા સમયની હોય છે? 3 વર્ષની. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાના લાયસન્સને અંત આવતો હોય છતાં તે કેટલા દિવસ સુધી ચલણમાં રહેશે? 30 દિવસ. મોટર વ્હીકલ એક્ટની કલમ 15 શું જોગવાઈ છે? લાયસન્સ રિન્યૂ કરવાની બાબત કહેવામાં આવેલી છે? તો કલમ નંબર 15. રોડ ટ્રાન્સપોર્ટ નિયંત્રણમાં રાખવાની સત્તા કોની હોય છે? રાજ્ય સરકારની. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 16 શું જોગવાઈ છે? રોગ કે અશક્તિ કારણે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની. ડ્રાઇવિંગ લાયસન્સ આપવા ના પદવી કે રદ કરવાના હુકમથી નારાજ થયેલ વ્યક્તિએ કેટલા દિવસમાં અપીલ કરી શકશે? 30 દિવસમાં. મોટર વ્હીકલ એક્ટના કલમ નંબર 19 શું જોગવાઈ છે? ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર માટે ગેરલાયક ઠરવાની લાયસન્સની અધિકારની સત્તા. મોટર વાહન એક્ટની કલમ નંબર 21 શું જોગવાઈ છે? ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ રાખવા બાબત. ડ્રાઇવિંગ લાયસન્સ રદ થયા ત્યારે નવેસરથી લાયસન્સ મેળવવા માટે શું કરવું પડે? નવેસરથી લાયસન્સ મેળવવા માટે ટેસ્ટ મેડિકલ સર્ટિફિકેટ આપવું જરૂરી બને છે. મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સમાં ગેરલાયક અંગે ગુનો વિશે નોંધ કરવાની જોગવાઈ કોની છે? કલમ નંબર 24. 61 મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 26 શું જોગવાઈ છે? રાજ્ય ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટર કરવા બાબત. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 27 શું જોગવાઈ છે? નિયમો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારની હોય છે. મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 28 શું જોગવાઈ છે? નિયમો બનાવવાની સત્તા રાજ્ય સરકારની છે. આગળ વધુમાં જોઈએ તો મિત્રો કંડક્ટરને લાયસન્સ કાઢી આપવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 30. કેટલા ઉંમરથી ઓછી ઉંમરનું વ્યક્તિ કંડક્ટર લાયસન્સ કાઢાવી શકશે નહીં? 18 વર્ષથી નીચે. નોંધણી સમયે મોટર વાહન રજૂ કરવાની બાબત કઈ કલમમાં છે? તો કલમ નંબર 44. મોટર વાહન માટે કાઢી આપેલ કે અમલમાં હોય તેવી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ક્યાં અમલમાં થશે? સમગ્ર ભારતમાં. કઈ કલમ હેઠળ મોટર વાહનને રદ કરવા આવે છે? કલમ નંબર 66. ટ્રાન્સપોર્ટ વાહનો અંગે ખાસ જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 28. કઈ કલમની જોગવાઈથી વાહનો માટે પરમિટની જરૂરિયાત ઊભી કરવામાં આવે છે? કલમ નંબર 66. માલવાહક વાહન માટેના પરમિટની અરજી કઈ કલમમાં છે? કલમ નંબર 77. માલવાહક વાહનોની પરમિટ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે? તો કલમ નંબર 79. આગળ વધુમાં જોઈએ તો મિત્રો પરમિટની મુદત કેટલા સમય માટે આપવામાં આવે છે? તો પરમિટ ઇસ્યુ કરાવ્યાથી તારીખથી 5 વર્ષ સુધી ચલણમાં રહેશે. 74 પરમિટ પૂરી થયા પછી કેટલા દિવસ તાજી કરી શકે છે? પરમિટ પૂરી થયાની 15 દિવસની અંદર પહેલાં અરજી કર્યા પરમિટ તાજી અપાશે. મિત્રો પહેલાં અરજી કર્યાથી પરમિટ તાજી અપાશે. ડ્રાઈવરોને કામના કલાક ઉપર નિયંત્રણ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? મિત્રો કલમ નંબર 91. વાહનોમાંથી આવેલ ચીજ વસ્તુઓના નિકાલ માટે કઈ કલમ જોગવાઈ છે? તો કલમ નંબર 106.
વાહનોની ટચના અને નિભાવનો ઉલ્લેખ કઈ કલમમાં છે 109 વાહનની ઝડપની મર્યાદાની જોગવાઈ કઈ કલમમાં છે 112 વજન વપરાશ ઉપર નિયંત્રણ કઈ કલમ હેઠળ જોગવાઈ છે કલમ નંબર 113 80 નોંધણી કરાવ્યા વગરના વાહનોનો ઉપયોગ કરવામાં આવે તો શું સજા થાય 1 વર્ષ સુધી જેલ ટ્રાફિકની નિશાનીઓ ઊભી કરવાની સત્તા જોગવાઈ કઈ કલમમાં છે કલમ નંબર 116 વાહનોનો ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની સત્તા કોની કઈ કલમની છે તો કલમ નંબર 115 ડ્રાઇવિંગના નિયમો બનાવવાની જોગવાઈ કઈ કલમમાં છે તો કલમ નંબર 118માં આગળ વધુમાં જે ટ્રાફિક સિગ્નલનું પાલન કરવાની ફરજની જોગવાઈ કઈ કલમમાં છે તો કલમ નંબર 119 પાસ અથવા ટિકિટ વગર મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ કઈ કલમમાં છે કલમ નંબર 124માં છે મિત્રો આગળ વધુમાં જોઈએ તો મિત્રો હેલ્મેટ પહેરવાની જોગવાઈ કઈ કલમમાં છે કલમ નંબર 129માં હેલ્મેટ પહેરવાની જોગવાઈ છે અકસ્માતમાં સંડવાયેલ વાહનોની ચકાસણી કઈ કલમ હેઠળ કરવામાં આવે છે કલમ નંબર 136 મોટર વ્હીકલ એક્ટના ગુનાઓની શિક્ષા માટે સામાન્ય જોગવાઈ કઈ કલમમાં છે કલમ નંબર 177 મોટર વ્હીકલ એક્ટની કોઈપણ જોગવાઈ ભંગ કરવા પ્રથમ ગુનો માટે કેટલી શિક્ષા છે તે 100 રૂપિયા મિત્રો બીજી વાર ભંગ કરવા બદલ કેટલી 300 રૂપિયાનો દંડ પાસ અથવા ટિકિટ સિવાય મુસાફરી કરવા બદલ કેટલી શિક્ષા થશે મિત્રો 500 રૂપિયાનો દંડ વધુ ઝડપી વાહન અંગે કઈ કલમ શિક્ષા થશે કલમ નંબર 183 વધુ પડતા ઝડપી વાહન ચલાવવા માટે શિક્ષા કરવામાં આવે છે તો પ્રથમવાર 400 અને બીજી વાર 1000 બેફામ કે ભયજનક રીતે વાહન ચલાવવા આવે તો કઈ કલમ શિક્ષા કરવામાં આવે છે કલમ નંબર 184 આગળ વધુમાં જોઈએ તો મિત્રો બેફામ કે ભયજનક રીતે વાહન ચલાવવા બદલ કેટલી શિક્ષા કરવામાં આવે છે તો પ્રથમ વારના ગુના માટે 6 માસની કેદની અને 1000 સુધી દંડ બીજી વાર ગુનો 3 વર્ષની અંદર હોય તો 2 વર્ષ સુધી કેદ અથવા 2000 રૂપિયા સુધીનો દંડ દારૂ પીધેલ કે કેફી પદાર્થની અસર નીચે વાહન ચલાવવા માટે કઈ કલમ શિક્ષા કરવામાં આવે છે મિત્રો કલમ નંબર 185 કોઈ વ્યક્તિ રાજ્ય સરકારની લેખિત પરવાનગી વગર કોઈ પણ વાહનો વચ્ચે રેસિંગ ગતિની સ્પર્ધા યોજે તો કેટલી શિક્ષા થાય 1 મહિના સુધીની કેદની અથવા 500 રૂપિયા સુધીનો દંડ નોંધણી કરાવ્યા સિવાય વાહનનો ઉપયોગ કરવા માટે કઈ કલમમાં શિક્ષા કરવામાં આવે છે કલમ નંબર 192 પરમિટ વગર વાહનને ઉપયોગ કરવા માટે કઈ કલમમાં શિક્ષા કરવામાં આવે છે કલમ નંબર 192 એ પરમિટ વગરના વાહનને ચલાવવા કેટલી શિક્ષા થાય છે 1 વર્ષ સુધી કેદની સજા 3 મહિના કરતાં ઓછી નહીં અથવા 10000 રૂપિયા સુધીનો દંડ પરવાનગી આપવામાં આવેલ હોય તેને કરતાં વધુ વજનવાળું વાહન ચલાવવામાં આવે તો કઈ કલમ હેઠળ શિક્ષા થશે કલમ નંબર 194 આગળ વધુમાં જોઈએ તો મિત્રો 102 વીમો ઉતારેલ ન હોય તેવું મોટર વાહન ચલાવવા બાબતે કઈ કલમ નીચે ગુનો બને છે 196 વીમો ઉતરેલ ન હોય તેવું મોટર વાહન ચલાવવામાં કેટલી શિક્ષા કરવામાં આવે છે 3 મહિના સુધીની સજા અથવા 1000 રૂપિયા સુધીનો દંડ અધિકારી વિના મોટર વાહન લઈ જવા અંગે કઈ કલમ હેઠળ શિક્ષા થશે કલમ નંબર 197 અધિકાર વિના મોટર વાહન લઈ જવા અંગે કેટલી શિક્ષા કરવામાં આવે છે 3 મહિના સુધીની કેદ અથવા 500 રૂપિયા દંડની સજા અથવા બંને કઈ કલમ હેઠળ શ્વાસ પરીક્ષા કરવામાં આવે છે 203 કઈ કલમ હેઠળ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે કલમ નંબર 204 નોંધણી પ્રમાણપત્ર અથવા પરમિટ વગરના વાહનોને અટકાવવાની સત્તા કઈ કલમ હેઠળ છે 207 મોટર વાહનના અમલદારોની નિમણૂક કઈ કલમ હેઠળ કરવામાં આવે છે કલમ નંબર 213 સાધાઓવાળું વાહન એટલે શું જેની સાથે 2 ટ્રેલર જોડવામાં આવે છે તે વાહન મોટર વ્હીકલ એક્ટ કલમ નંબર 7માં શું જોગવાઈ કરે કોઈપણ વ્યક્તિને હળવા મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ઓછામાં ઓછું 1 વર્ષથી મળેલ ન હોય તો પણ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે લર્નર લાયસન્સ અપાશે નહીં 112 જાહેર રસ્તા પર ટ્રાન્સપોર્ટ વાહન કોણ ચલાવી શકે નહીં 20 વર્ષથી નાની વયની કોઈ પણ વ્યક્તિ 113 મોટર વ્હીકલ એક્ટની કલમ નંબર 9માં શું જોગવાઈ છે મિત્રો નહીંતર કેન્દ્ર સરકારે નક્કી કરેલ ટેસ્ટ પાસ કરે તો તેને વાહન ચલાવવા અંગેનું લાયસન્સ આપવામાં આવશે લર્નર લાયસન્સની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો 18 વર્ષથી નીચેની કોઈપણ વ્યક્તિને ગિયર વિનાની મોટરસાયકલ ચલાવવાનું લાયસન્સ તેના વાલીની સત્તા સંમતિ વિના અપાશે નહીં કલમ નંબર 13માં શું જોગવાઈ કરવામાં આવી છે મિત્રો લાયસન્સ કે વાહન ચલાવવાનું લાયસન્સ સમગ્ર ભારતમાં અમલી બનશે કલમ નંબર 13 મુજબ લર્નર લાયસન્સ કેટલા સમય સુધી અમલી રહેશે 6 માસ માટે મોટર વાહનની નોંધણીની અસરકારકતા ક્યાં સુધી વિસ્તરેલી સમગ્ર ભારતમાં કોઈપણ મોટર વાહન જાહેર જણાતા માટે જોખમકારક છે અથવા પરમિટ વગરનું વાપરવામાં આવે છે તો શું પગલાં લેવાશે તેની રજિસ્ટ્રેશન મોકૂફ રાખવામાં આવશે મિત્રો ચોરાયેલ અને મળી આવેલ વાહનની જાણકારી ઇન્સ્પેક્ટર ઓફ કોને જાહેરાત કરવામાં આવે છે મિત્રો ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને જાણ કરવાની હોય છે મિત્રો વધુમાં જોઈએ તો 120 ટ્રાન્સપોર્ટ વ્હીકલ સંબંધમાં ભાડું અને નૂર નક્કી કરવાનો અધિકાર કોનો છે રાજ્ય સરકારનો મિત્રો રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલ છે કલમ નંબર 197માં
વાહનોની રચના અને નિભાવ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? મિત્રો, કલમ નંબર 100માં. જાહેર સ્થળ પર ડાબી બાજુ ગિયર કંટ્રોલ જોઈ તેવું પણ વાહન ચલાવવું નહીં તે જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? મિત્રો, કલમ નંબર 120માં. વાહનોની ઉપયોગ પર નિયંત્રણ મૂકવાની સત્તા કોની છે? રાજ્ય સરકારની. ક્લેમ ટ્રિબ્યુનલના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાઈકોર્ટના જજ તરીકે નિમવાની. લાયકાત ધરાવનાર કાર્યરત થયેલ ડિસ્ટ્રિક્ટ જજ, હાઈકોર્ટની રિટાયર્ડ કાર્યરત જજ. ડ્રાઇવિંગ લાયસન્સ કયા કારણે રદ થાય છે? વ્યક્તિ રીડો ગુનો કરેલો હોય તો રદ થાય છે. કંડક્ટર લાયસન્સ માટે વયમર્યાદા કેટલી હોય છે? 18 વર્ષ. સોળ. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ ક્યારે કરી શકાય છે? તો પૂરું થવાની તારીખથી. મિત્રો, પરમિટની મુદત રિન્યૂ ક્યારે કરી શકાય છે? તો મુદત પૂરી થવાના 15 દિવસ પહેલાં. આગળ જોઈએ વધુમાં તો મિત્રો 130 પ્રશ્ન જોઈએ તો વાહન વ્યવહાર નિયંત્રણોના નિયમો ઘડવાની સત્તા કોની છે? રાજ્ય સરકારની. ટ્રાફિકની નિશાનીઓનું નજરે ના પડે તે રીતે અવરોધ કરતા બોર્ડ દૂર કરવાના સત્તા કોની છે? DSP થી તે નીચેના દરજ્જાના હોય તેવા અધિકારીઓની. ટ્રાફિકની નિશાનીઓનું પાલન કરવાની ફરજ કોની છે? દરેક વાહન ચાલકની. મોટરસાયકલ પર કેટલા વ્યક્તિ બેસી શકે? 2 વ્યક્તિ. વાહન મોટરસાયકલ પર કેટલા વ્યક્તિ સવારી કરી શકે છે? મિત્રો, મોટરસાયકલ પર 2 વ્યક્તિઓ. વાહન અકસ્માતની જાણ સૌ પ્રથમ ક્યાં કરવામાં આવે છે? નજીકના પોલીસ સ્ટેશને. ઓથર વાહનોને એક્સિડન્ટ થાય તેની તપાસ કરનાર અધિકારી કોણ હોય છે? તો રાજ્ય સરકાર અને અધિકારી આપેલી વ્યક્તિ. અકસ્માત મૃત્યુ પામેલ વ્યક્તિ કેટલા વર્ષ ધરાવે છે? 50,000 રૂપિયા. 37. હિત એન્ડ રન કેસમાં મોટર વાહન અકસ્માત કેટલું હેઠળ વળતર ચૂકવવામાં આવે છે? કલમ નંબર 163. સફેદ તૂટક વાહનને શેની મંજૂરી આપે છે? પોતાની લાઇન બદલવા, ઓવરટેક કરવા. સફેદ લાઇન. રોડ પર દોરેલ સફેદ આડાપટ્ટા શું હોય છે? ઝીબ્રા ક્રોસિંગ. રાહદારીઓ ક્યાંથી રસ્તો ક્રોસિંગ કરવો છે? ઝીબ્રા ક્રોસિંગ પરથી. મિત્રો, 141. રસ્તાની વયે પીળા રંગની વચ્ચે પીળા રંગની દોરી દોરેલ હોય છે તેને શું કહેવાય? લેન ના બદલવી. રોડની ડાબી બાજુએ દોરેલ સળંગ પીળો પટ્ટો શું સૂચવે છે? વાહનને પાર્ક કરવાની મનાય. રસ્તાની મધ્યમાં દોરેલ પીળા રંગની તૂટક રેખા શું સૂચવે છે? ઓવરટેક કરવો. નશાયુક્ત હાલતમાં વાહન ચલાવનાર વ્યક્તિ લોહીના આલ્કોહોલનું પ્રમાણ કેટલું હોય છે? 100 મિલી થી 30 મિલીથી વધુ. આ કાયદા નિયામક કાર્યવાહી કરવાની સત્તા કોણ હોય છે? સબ ટ્રાઇબલ. ભારતમાં સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં આંતરિક અને બાહ્ય સુરક્ષા અંતર્ગત સારું શિક્ષણ આપવા કઈ સંસ્થા આવી છે? રક્ષા શક્તિ યુનિવર્સિટી. RAW નું પૂરું નામ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગજ. પોલીસની મુખ્ય કામગીરી કઈ છે? કાયદોને જાળવવાની. IPS અધિકારી સબસિડીના ચાર્જમાં હોય ત્યારે તેને શું કહેવાય છે? ASP. જિલ્લામાં પોલીસ તંત્રમાં સબ ડિવિઝનની ઇન્ચાર્જ શું કહેવાય છે? DYSP. આગળ જોઈએ તો પબ્લિક એન્ડ પોલીસ વચ્ચેનો સંબંધો સુધારવા અપાતી PCRને શું કહેવાય છે? પબ્લિક કોમ્યુનિકેશન રિલેશન. કેટલા પ્રકરણોનો સમાવેશ મોટર વ્હીકલ એક્ટના નવા કાયદા મુજબ થાય છે? પ્રકરણ 14. લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવાની શરતમાં કોણ બંધ છોડી શકે? કેન્દ્ર સરકાર. કેટલા વર્ષની વ્યક્તિએ નોન ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાયસન્સ 20 વર્ષ સુધી રિન્યૂ કરવાની જોગવાઈ છે? 40 વર્ષ. ગુજરાત રાજ્યમાં નોંધાયેલ કઈ મોટર વાહન બીજા રાજ્યમાં 14 માસથી વધુ રાખે તો મોટર વ્હીકલ એક્ટમાં શું જોગવાઈ છે? મોટર વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર લેવો પડે. ગુજરાત રાજ્યમાં કઢાવેલ ફિટનેસ સર્ટિફિકેટ ક્યાં લાગુ પડશે? સમગ્ર ભારતમાં. કયા સંજોગોમાં પોલીસ વગર ધરપકડ કરી શકે છે? દારૂ પીધેલી હાલતમાં. શારીરિક ખોડખાંપણ અશક્તિથી પીડાતી વ્યક્તિ માટેના વાહનને કેવું વાહન કહેવામાં આવે છે? ઇન્વિડલ કેરેજ. મોટર વાહન અધિનિયમ 1988 ક્યારે અમલમાં આવે છે? 1 જુલાઈ 1988. અકસ્માત ડ્રાઈવરની જવાબદારી ક્યારે નક્કી થાય છે? આખરી ચુકાદા વખતે. અકસ્માતમાં પ્રથમ દર્દી પુરાવો કોને કહે છે? તબીબી પ્રમાણપત્ર. વાહન માલિકી ત્રાહી પક્ષકારને આવરી લેતી પોલીસને શું કહેવાય છે? મિશ્ર પોલીસ. અદાલતને અકસ્માતની સાચી વિગતો પ્રાપ્ત કરવા કોણ મદદ કરે છે? વીમા કંપની. કંપની અને વાહન માલિક વચ્ચે કરારો કોણ કરે છે? વીમા પોલિસી. મોટર વાહન દર ક્યારે પસાર કરાયો? 1985માં. મોટર વાહન દર એક રાષ્ટ્રપતિ ક્યારે મંજૂરી આપી? 1 ઓક્ટોબર 1988. રજિસ્ટ્રેશન પ્રમાણપત્રનો ઉદ્દેશ શું હોય છે? વાહન રજિસ્ટ્રેશન કરેલી છે કે નહીં તે. બસની વ્યાખ્યામાં કયું વાહન આવે છે? 50 મુસાફરો લઈ જવાનું. ડ્રાઇવિંગ લાયસન્સની કેટલા સમય માટે રદ કરવામાં આવે છે? 9 માસ માટે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે કઈ ઓફિસ RTOમાં જવું પડે છે? જ્યાંથી વ્યક્તિ મોટર ચલાવવા શીખ્યો હોય ત્યાં. 171. રાજ્ય ડ્રાઇવિંગ લાયસન્સ રજિસ્ટ્રેશનમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે? મિત્રો, લાયસન્સ ધારકનું નામ, સરનામું, લાયસન્સ નંબર, લાયસન્સ ઇસ્યુ કરવાની તારીખ, રિન્યૂ કરવાની સમાપ્તિ થવાની તારીખ. 172. ડ્રાઇવિંગ લાયસન્સની જરૂર પડતી નથી. ક્યાં જરૂર પડતી નથી? 1 માસ સુધી ડ્રાઇવિંગ કરનારને. આગળ વધુમાં જોઈએ તો નોંધણીની માન્યતા કેટલા વર્ષ સુધીની માન્ય ગણાય છે? 15 વર્ષ સુધી. કોઈ વાહનને બીજા રાજ્યમાં લઈ જવામાં આવે તો
ક્યારે તે રાજ્યમાં રજીસ્ટ્રેશન કરવું પડશે? એક વર્ષ સુધી તે રાજ્યમાં રહેશે. વાહનની માલિકીપણાની નોંધણીની માહિતી કેટલા સમયમાં આપવામાં આવશે? તો 30 દિવસ. વાહનની નોંધણી ક્યારે રદ કરી શકાય? જ્યારે વાહનની જરૂર ન હોય ત્યારે. વાહનની વાહન વ્યવહારના ટ્રાફિકને ચિહ્નો લગાડવાની સત્તા કોની છે? રાજ્ય સરકારની. મોટર વાહન અકસ્માત કરીને ભાગી જવાથી કોઈનું મૃત્યુ થાય તો કેટલા રૂપિયા સુધીનો જોગવાઈ કરવામાં આવશે? 25,000. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં વળતરની જોગવાઈ કરેલી છે? મિત્રો, તો કલમ નંબર 140-66. ક્લેમ ટ્રિબ્યુનલ કેટલી રકમના દાવામાં અરજી સાથે દસ્તાવેજ? 1,000. આગળ વધુમાં જોઈએ મિત્રો, 181 ક્લેમ ટ્રિબ્યુનલ કરવી પડતી અરજીની સાથે શું કહેવામાં આવે છે? મિત્રો, અકસ્માત FRIની નકલ. ક્લેમ ટ્રિબ્યુનલ દાવાનો નિર્ણય કરવા માટે કેટલા નિષ્ણાતો મદદ લેવાય છે? મિત્રો, ખાસ જ્ઞાન ધરાવતા 2 થી વધુ નહીં. ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમો પ્રમાણે ટ્રેનિંગ આપવાનો સમય કેટલો છે? 10 થી 5 સુધી સાંજે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનો વ્યાખ્યા વિસ્તાર કેટલો છે? જમ્મુ કાશ્મીર, કેરળ રાજ્ય, સમગ્ર ભારતમાં. કવર નોટની મુદત કેટલા સમય સુધીની વધારવી જોઈએ? નહીં, 2 મહિના પછી. વિઝિટર કોને કહે? ભારતમાં મોટર વાહન લાવનાર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી હંગામી રીતે રહેનાર. લાઇસન્સ ઓથોરિટીના હુકમ વિરુદ્ધ અપીલ સાંભળવાની સત્તા કોની છે? જિલ્લા રજિસ્ટર મેજિસ્ટ્રેટની. કેટલી સીસી સુધી ધરાવનાર વાહન હેલ્મેટ વગરની? તો 50 થી ઓછું. હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લા કક્ષાની RTO આવેલી છે? 27. મોટર વાહન ધારામાં કુલ કેટલા કલમો છે? 270 અને 27 RTO ઓફિસો છે ગુજરાતની અંદર. 101 મોટર વાહન ધારામાં કેટલા પ્રકરણો? 14 પ્રકરણો. મોટર વાહન અધિનિયમ કેવા પ્રકારનો ચુકાદો છે? ખાસ કાયદો. ડ્રાઈવરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ નંબર 92. 50 વર્ષની ઉંમર પછી વ્યક્તિ કેટલા વર્ષ ડ્રાઇવિંગ લાઇસન્સની રિન્યુ કરવું પડે છે? 5 વર્ષ. 3 વર્ષથી વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું લાઇસન્સ ક્યારે રિન્યુ કરવું પડે છે? તો 5 વર્ષ પછી. ટ્રાન્સપોર્ટ વ્હીકલનો લાઇસન્સ મેળવવા માટે કેટલો અનુભવ જરૂરી છે? 1 વર્ષ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇસન્સ મેળવવા માટે તબીબી પ્રશ્નપત્ર જરૂર પડે છે? હા. કંડક્ટર માટેના લાઇસન્સ મેળવવાની અને તાજી કરવાની ફી કેટલી હોય છે? ડ્રાઈવર કરતાં 1/2. મોટર વાહન ધારો 1988 પહેલાં કયો અધિનિયમ લાગુ પડતો? મોટર વાહન ધારો 1939. લર્નિંગ લાઇસન્સની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ નંબર 2-2-19. 201 વાહનનો માલિક કોણ કહેવાય છે? જેના નામે વાહન હોય તે. મોટર વાહન ધારાની 39માં શેની જોગવાઈ કરવામાં આવી છે? વાહન રજિસ્ટ્રેશનની. વાહન રજિસ્ટ્રેશન કરવામાં આવે રહેઠાણ ધંધાના સ્થળે. ભારે વાહનની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ નંબર 2. 1 કરતાં વધુ ભાગીદારો હોય તો વાહન કોના નામે રજીસ્ટર થાય છે? કોઈ પણ એકના નામે. ટ્રાન્સપોર્ટ સિવાયના વાહનનું રજીસ્ટ્રેશન કેટલા વર્ષ માટે ગણાય છે? 15 વર્ષ. વાહનનું અસ્થાયી રજીસ્ટર કેટલા સમય સુધી માન્ય ગણાય છે? 1 મહિના સુધી. રજીસ્ટ્રેશનમાં નોંધાયેલ રહેણાંક કે ધંધાના સ્થળમાં ફેરફાર થાય તો તે જાણ કેટલા સમય કરવામાં આવે છે? 4 મહિના. કામ ચલાવ પરમિટ કેટલા સમયમાં આપવામાં આવે છે? તો 4 મહિના. થર્ડ પાર્ટી અંગેના જોખમ અંગે વીમો લેવાની જોગવાઈ કઈ કલમમાં આવે છે? કલમ નંબર 146. 211 મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં સરકારની પરવાનગી સિવાય રેસિંગમાં ભાગ લેવો ગુનો બને છે? કલમ નંબર 190. રજીસ્ટર વગર વાહનનો ઉપયોગ કરવાના ગુનામાં કેટલી સજા થાય છે? ઓછામાં ઓછી 2,000 થી 5,000. ક્લેમ ટ્રિબ્યુનલ ચુકાદાથી નારાજ થયેલ વ્યક્તિ કેટલા દિવસમાં અપીલ કરી શકે છે? ચુકાદાની તારીખથી 90 દિવસમાં. વાહન ઓવર જણાય તેનું વજન કરવાનો આદેશ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 114. ટિકિટ વગર મુસાફરી કરનારને કઈ કલમ હેઠળ દંડ કરવામાં આવે છે? કલમ નંબર 178. માનસિક કે શારીરિક રીતે અશક્ત વ્યક્તિ વાહન ચલાવે તો કઈ કલમ હેઠળ સજાપાત્ર થશે? કલમ નંબર 186. પાર્કિંગ સ્થળની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ નંબર 215. કઈ કલમમાં વગર વોરંટે ધરપકડ કરવાની પોલીસને સત્તા છે? MU Act 202. ટિકિટ વગર મુસાફરી કરવા બદલ કોને દંડપાત્ર ગણાય? મુસાફર અથવા કંડક્ટર. મોટર વાહન ધારા કઈ કલમમાં પોલીસને જરૂર ગણાય તો દસ્તાવેજો જપ્ત કરવાની જોગવાઈ છે? કલમ નંબર 206. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો મિત્રો, આગળ જોઈએ તો 221 સડક સુરક્ષા પરિષદની જોગવાઈ કઈ કલમ કરવામાં આવી છે? કલમ નંબર 217. હેલ્મેટ પહેરવામાંથી કોની મુક્તિ આપવામાં આવી છે? પાગડીધારી શીખને. 213. વાહનમાં ઓવરલોડ અંગે ઓછામાં ઓછા કેટલો દંડ થાય છે? 2,000 રૂપિયા. કેટલા સમયથી વધારે જાહેર જગ્યાએ મૂકેલ વાહન પોલીસ કચડી શકે છે? 1 કલાકથી વધુ. રાષ્ટ્રીય પરમિટ ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં પ્રભાવી હોય છે? 4 રાજ્યોમાં. લાઇસન્સ વગર વાહન ચલાવવું અને નિયત વયમર્યાદા કરતાં ઓછી ઉંમરની વ્યક્તિએ વાહન ચલાવવામાં કઈ જોગવાઈ છે? કલમ નંબર 181. મોટર વ્હીકલ એક્ટના કયા પ્રકરણમાં થર્ડ પાર્ટીના વીમાની જોગવાઈ કરેલ છે? પ્રકરણ 11. 10 કલાકથી વધુ સમય મૂકેલ વાહન હટાવવાની પોલીસની સત્તા કઈ કલમમાં છે? 127. ક્લેમ ટ્રિબ્યુનલ ચુકાદા સામે કઈ અદાલતમાં અપીલ કરવામાં આવે છે? હાઈકોર્ટમાં. ક્લેમ ટ્રિબ્યુનલની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે? કલમ નંબર 16.
231 અકસ્માત સમયે ડ્રાઈવરની ફરજોની જોગવાઈ કઈ કલમ છે? કલમ નંબર 134 મોટર વાહન ધારાના કયા પ્રકરણમાં ક્લેમ ટ્રિબ્યુનલની જોગવાઈ છે? પ્રકરણ 2 ઓવરલોડના ગુનામાં દંડ ઉપરાંત લોડ ઓછો કરી શકાય ખરો? હા, મોટર વાહનના કયા પ્રકરણમાં ગુનાઓ શિક્ષાની જોગવાઈ કરવામાં આવે છે? પ્રકરણ 13 વીમો ઉતાર્યા વગર વાહન ચલાવવું કેટલી સજા થાય? 3 માસ સુધીની કેદ અથવા દંડ, આ તો બંને. ભયજનક રીતે વાહન ચલાવવું, પ્રથમ ગુના માટે કેટલી સજા? 6 માસની. અનધિકૃત વ્યક્તિને વાહન ચલાવવા આપવું કઈ કલમ હેઠળ ગુનો બને છે? કલમ નંબર 180 વાહન અંગેના ફિટનેસ સર્ટિફિકેટની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 56 વાહનની માલિકી બદલાય તો તેની જાણ સત્તાધિકારીને કેટલા દિવસમાં કરવી પડે? 14 દિવસમાં. અકસ્માત થયા પછી કેટલા કલાકમાં અકસ્માતની જાણ કરવાની પોલીસની ફરજ છે? 24 કલાકમાં. આગળ વધુમાં જોઈએ તો મિત્રો, અકસ્માતમાં સંડોવાયેલ વાહન પોલીસે કેટલા સમયમાં પરત કરવાની? 24 કલાકમાં. રસ્તામાં ટ્રાફિકને નડતરરૂપ વાહન મૂકી રાખવામાં દંડની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ નંબર 201માં. રસ્તામાં ટ્રાફિકને નડતરરૂપ વાહન મૂકી રાખવા માટે પ્રતિ કલાકે કેટલો દંડ? 50 રૂપિયા. ટ્રાન્સપોર્ટ વાહનોના ચાલકોના કામના કલાકો કયા અધિનિયમ હેઠળ નક્કી કરવામાં આવે છે? મોટર વાહન કર્મચારી અધિનિયમ 1961. ટ્રેલર વાહનમાં કોનો સમાવેશ થાય છે? સેમી ટ્રેલર, શેડ કારોનો સમાવેશ થાય છે. કોન્ટેક્ટ કેરેજમાં કોનો સમાવેશ થાય છે? મેક્સિકેબ, મોટર કેબનો. વિક્રેના શબ્દમાં વાહનની બોડી બાંધનાર સમાવેશ થાય છે? ખરો. હા, ગુણ શબ્દમાં જીવિત પશુઓનો સમાવેશ થાય છે. હા, ગુડ શબ્દમાં વાહનમાં મુસાફરી કરનાર ઉતારાઓનો અંત લગેજને સમાવેશ થાય છે? ના. મોટર વાહનમાં બોડી વગરના ચેચીસવાળા વાહનોનો સમાવેશ થાય છે? ના. 251 મોટર વાહન શબ્દમાં પાટા ઉપર દોડતા વાહનોનો સમાવેશ થાય છે? ના. પોતાના ભાડા માટે વસૂલાયેલ વાહન સિવાય બીજાના અનુકૂળ કરેલ અને સામાન્ય વાહનનો માલિક તેનો ઉપયોગ કરે તે વાહન કહેવાય ખાનગી સેવા વાહન. ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિને વાહન ચલાવવા આપી શકાય? હા. ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવનાર? હા. ના. મોટર વાહન ધોરણી કલમ 5માં શું જોગવાય છે? વાહનનો માલિક કે તેનો હવાલો ધરાવનાર વ્યક્તિ અન્ય વ્યક્તિને વાહન ચલાવવા આપશે નહીં. પોતાનું લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા આપી શકાય? ના. ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવાનું લાયસન્સ લેવા માટે કેન્દ્ર સરકારે શું જોગવાય છે? ઓછામાં ઓછા શૈક્ષણિક લાયકાત ઠરવી છે. મોટર વાહનની નોંધણી રદ થયા પછી કેટલા દિવસમાં અપીલ કરી શકાય? 30 દિવસમાં. પોલીસે ચોરાયેલ વાહનની કોને આપવાની હોય છે? રાજ્ય વાહન વ્યવહાર સત્તાધિકારીને. વાહન કે વાહનો ચલાવવાના ઉપયોગમાં લેવામાં પરમિટ કે અરજી કોને આપવાની હોય છે? જે તે પ્રદેશના પ્રાદેશિક સત્તામંડળને. માંદી જિંદગીને જોખમમાં મુકાય અથવા ત્રાસ થતા તેવા પ્રકારનો માલ લઈ જવાનો શરતોને. કલમ નંબર 79. આગળ જોઈએ તો 271 મોટર વાહન ડ્રાઈવર થોભવું હોય તો એ જગ્યાએ કેટલા સમય સુધી થોભી શકાય? 24 કલાક. મોટર વાહન ડ્રાઈવર થોભવું હોય તો એક જગ્યાએ કેટલા સમય સુધી થોભી શકાય? 24 કલાક. વાહન, વ્યક્તિ, પ્રાણી કે મિલકતને નુકસાન પહોંચાડનાર વાહનને જે તે સ્થળે થોભવાની ફરજ કોણ પડે છે? તે સબ ઇન્સ્પેક્ટર નીચે દરજ્જાના ન હોય તેવા અધિકારી. કોઈપણ ગુનો માટે ડ્રાઇવિંગ કન્ડક્ટરના નામ આપવાની ફરજ વાહન માલિકની કઈ કલમ હેઠળ છે? કલમ નંબર 133 અકસ્માત ડ્રાઈવરની ઇજાગ્રસ્ત પ્રત્યે ફરજ કઈ કલમમાં છે? 134 અકસ્માતમાં સંડાયેલ વાહનનું ઇન્સ્પેક્શન કરવાની જોગવાઈ કલમમાં છે? 136 પાસ કે ટિકિટ કોને લાગુ પડે છે? સ્ટેજ કેરેજને. કોઈપણ વ્યક્તિ મૃત્યુ અથવા શારીરિક ઇજાના સંદર્ભમાં વળતર કોને ચૂકવવાનું છે? મોટર વાહન માલિકીની. કાયમી અશક્તમાં કેવી ઇજાઓ થયેલ વ્યક્તિને સમાવેશ થાય છે? કોઈપણ અંગ અથવા ધંધાઓની સાંધાઓની ગુમાવી શકાય. હિટ એન્ડ રન કેસમાં અકસ્માત બાબતે કઈ કલમ વળતર ચૂકવાનું હોય છે? કલમ નંબર 163 અકસ્માતમાં કેસમાં વીમા કંપનીએ જોડવામાં આવી હોય તો વીમા કંપનીને વળતર ક્યારે ચૂકવવાનું હોય છે? કોર્ટ ચુકાદો આપે ત્યારબાદ. વીમો ઉતારનારને વીમો ઉતારનાર ખત્રી માટે શું આવવું પડે છે? પ્રમાણપત્ર. વીમાના પ્રમાણપત્ર એક વ્યક્તિ બીજા વ્યક્તિના નામે ક્યારે કરી શકે છે? મોટર વાહન તબદીલી બદલવામાં આવી હોય ત્યારથી નફર થઈ નક્કી કરી શકે છે. મિત્રો, મોટર વાહન તબદીલીથી લેનાર કેટલા દિવસમાં વીમાના પ્રમાણપત્રમાં વર્ણવેલી પોલિસીની હકીકત ફેરફાર કરવામાં આવે છે? મિત્રો, તમે જોઈ શકો છો. મોટર વાહન અકસ્માત કરીને ભાગી જવાના કિસ્સામાં વળતર ચૂકવવાની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ નંબર 163 મોટર અકસ્માત કરીને ભાગી જવાના કિસ્સામાં 3 મહિના સુધી કેદ કરે. અકસ્માત વળતર કેસમાં વળતરની ચૂકવણીની જવાબદારી કોની હોય છે? જમીનદારની અથવા ઇન્સ્યોરન્સ કંપનીની. ક્લેમ ટ્રિબ્યુનલમાં કેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે? મિત્રો, 2 કે તેથી વધારે સભ્ય. અકસ્માતના વળતર માટે અરજી કોણ કરી શકે છે? ઇજા પામનાર વ્યક્તિ, મિલકતના માલિક.
क्लेम ट्रिब्यूनल चुकादो क्यारे आपण जे पक्षकार सुनावणी तक आपे त्यारे આગળ વધુમાં જોઈએ તો 201 ક્લેમ ટ્રિબ્યુનલની ચુકાદાની પક્ષપાતની નકલો કેટલા દિવસમાં આપવાની હોય છે 15 દિવસમાં સોગંદ ઉપર પુરાવો લેવાની સત્તા કોની હોય છે ક્લેમ ટ્રિબ્યુનલની સાક્ષીએ હાજર થવાની ફરજ પાડવાની સત્તા કોની છે ક્લેમ ટ્રિબ્યુનલની અકસ્માતનો વળતર મેળવવા દાવો કરવામાં આવ્યો હોય તો વીમા કંપનીએ ખોટી રીતે જોડવામાં આવી જોઈએ તો દાવો કરનારને કેટલા રૂપિયા દંડ કરવામાં આવે છે 1000 રૂપિયા હાઈકોર્ટમાં અપીલ કરવા કેટલી રકમનો દાવો હોય તો અપીલ થઈ શકે 10000 10000થી વધુ અકસ્માત વળતરના દાવામાં ચૂકવવામાં આવેલ વળતરથી નારાજ થયેલ વ્યક્તિ કયા અપીલ કરી શકે છે હાઈકોર્ટ અકસ્માત વળતરના દાવામાં ચૂકવવામાં નારાજ થયેલ વ્યક્તિ કેટલા દિવસમાં હાઈકોર્ટને અપીલ કરી શકે 90 દિવસની અંદર લાયસન્સ ધરાવનાર અપાત્ર વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકારે તો કઈ ક્રમે શિક્ષાપત્ર થશે કલમ નંબર 181 મોટર વાહનના તમામ ગુનાઓ કયા પ્રકારના છે નોન કોગ્નિઝેબલ મોટર વાહન અધિનિયમ હેઠળ સ્ટેજ કેરેજ વાહન અને કન્ડક્ટર લાયસન્સ લેવાનું છે હા આગળ વધુમાં જોઈએ તો ગુડ્સ શબ્દમાં મુસાફરના માલ સામાનનો સમાવેશ થાય છે નહીં ના મોટર વાહન શબ્દના અર્થમાં બોડી વગરની જે સમાવેશ થાય છે હા થાય મોટર વાહન શબ્દના અર્થમાં ફિક્સ પાટા પર દોડતા વાહનને સમાવેશ થાય છે ના પગાર વગર ટિકિટ પાસ વગર ટિકિટ વગર મુસાફરી કરવા માટેના ગુનામાં ડ્રાઇવિંગ અને કન્ડક્ટરને પણ સમાવેશ થાય છે હા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો પ્રમાણે ટ્રેનિંગ આપવાનો સમય કેટલો હોય છે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય હોય છે મિત્રો આગળ વધુમાં જોઈએ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વ્યાખ્યા વિસ્તાર કેટલો હોય છે જમ્મુ કાશ્મીર અને કેરળ રાજ્ય સમગ્ર ભારતમાં કવર નોટની મુદત કેટલા સમય સુધી વધારી શકાય 2 મહિના સુધી વિઝિટર કોને કહેવાય ભારતમાં મોટર વાહન લાવનાર ઓછામાં ઓછા 1 વર્ષ સુધી હંગામી રીતે રહેનાર લાયસન્સ ઓથોરિટી હુકમ વિરુદ્ધ અપીલ સાંભળ્યા સત્તા કોની જિલ્લા ડિસ્ટ્રિક્ટની કેટલા સીસી ક્ષમતા ધરાવતા વાહન પર હેલ્મેટ પહેરવાની જરૂર નથી 50 સીસી આગળ જે હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાની આરટીઓ છે જિલ્લાની કેટલી આરટીઓ આવેલી છે 27 મોટર વાહન ધારામાં કુલ કેટલી કલમો છે 217 મોટર વાહનમાં કેટલા પ્રકારો છે 14 મોટર વાહન અધિનિયમ કયા પ્રકારનો કાયદો છે ખાસ કાયદો ડ્રાઈવરની વ્યાખ્યા કઈ કલમમાં આવે છે કલમ નંબર 92 50 વર્ષની ઉંમર પછી વ્યક્તિ કેટલા વર્ષ ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવું દર 5 દર 3 વર્ષ વ્યક્તિ ટ્રાન્સપોર્ટ વ્હીકલ માટેનું લાયસન્સ ક્યારે રિન્યુ કરવું પડે 50 વર્ષ પછી ટ્રાન્સપોર્ટ કલમોને લાયસન્સ મેળવવામાં તબીબી પ્રમાણપત્રની જરૂર પડે છે 1 વર્ષ ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાયસન્સ મેળવવા તબીબી પ્રમાણપત્રની જરૂર પડે છે હા કન્ડક્ટર માટેના લાયસન્સ મેળવવાની અને તાજુ કરવાની ફી કેટલી હોય છે ડ્રાઈવરને કરતાં અડધી 301 મોટર વાહન ધારો 1988 પહેલાં કયા અધિનિયમ લાગુ હતો મોટર વાહન 1939 લર્નિંગ લાયસન્સની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવે છે કલમ નંબર 92 વાહનનો માલિક કોને કહેવાય જેના નામે હોય તે મોટર વાહન ધારાની કલમ 3માં શેની જોગવાઈ કરવામાં આવે છે વાહનોનું રજિસ્ટ્રેશન કરવામાં કયા કરવામાં આવે છે રહેણા કે ધંધાના સ્થળે ભારે વાહનની વ્યાખ્યા કઈ કલમમાં છે કલમ નંબર 2 એક કરતાં વધુ ભાગીદાર હોય તો કોના નામે જેના એકના નામે થાય છે ટ્રાન્સપોર્ટ સિવાયના વાહનનું રજિસ્ટ્રેશન કેટલા સમય સુધી 15 વર્ષ વાહનનો સ્થાયી રજિસ્ટ્રેશન સમય ક્યારે કરે છે 1 મહિના સુધી રજિસ્ટ્રેશનનો દર રહેણા કે ધંધાના સ્થળમાં ફેરફાર થાય તેની જાણ કેટલા દિવસમાં કરવામાં 30 દિવસની અંદર કામ ચલાવ પરમિટ કેટલા સમય સુધી આવે છે મિત્રો 4 મહિના થર્ડ પાર્ટી અંગે જોખમ અંગે વીમો લેવાની જગ્યાએ કઈ કલમમાં કરવામાં આવે છે મિત્રો મોટર વાહન એક્ટની કઈ કલમમાં સરકારની પરવાનગી સિવાય રેસિંગમાં ભાગ લેવો છે કલમ નંબર 189 રજિસ્ટર વગર વાહનોનો ઉપયોગ કરનાર ગુનો સજા થાય ઓછામાં ઓછું 2000થી 5000 દંડ ક્લેમ ટ્રિબ્યુનલ ચુકાદાથી નારાજ થયેલ કેટલા દિવસમાં અપીલ કરી શકે છે મિત્રો 30 દિવસની અંદર વાહન ઓવર જણાય તો તેની વજન કરવાનો આદેશ આપવાની જોગવાઈ કઈ કલમમાં છે મિત્રો કલમ નંબર 184 ટિકિટ વગર મુસાફરી કરનારને કલમ નંબર 183 દંડ થઈ શકે માનસિક કે શારીરિક અસર વ્યક્તિ ચોરાશે 186 કલમ થશે પાર્કિંગ સ્થળની જોગવાઈ કઈ કલમમાં છે 215 કઈ કલમમાં વગર વોરંટી ધરપકડ કરી શકાય છે 202 કલમ મુજબ ટિકિટ વગર મુસાફરી કરવા બદલ કોણ દંડ પાત્ર ગણાશે મુસાફર કંડક્ટર બંને મોટર વાહન ધારાની કઈ કલમ પોલીસને જરૂર જણાય તો વાહન જપ્ત કરી શકાય 206 સડક સુરક્ષા પરિષદની જોગવાઈ કઈ કલમ કરવામાં આવેલી છે મિત્રો 217 હેલ્મેટ પહેરવાની કોને મુક્તિ અપાવી છે પાગડીદારી શીખને વાહનમાં ઓવરલોડ અંગે ઓછામાં ઓછો કેટલો દંડ થાય છે 2000 રૂપિયા કેટલાક સમયથી વધારે જાહેર જગ્યાએ મૂકેલ વાહન પોલીસ ખસેડી શકે છે 10 કલાકથી વધુ ઓવરલોડ ગુનામાં દંડ ઉપરાંત લોડ ઓછો કરી શકાય હા ભયજનક રીતે વાહન ચલાવવામાં ગુનો
કેટલી સજા થઈ? પ્રથમ ગુનામાં 6 માસ. વાહન ચલાવવાના માલિકની સત્તાથી કેટલા દિવસમાં પડે? 14 દિવસમાં. અકસ્માત થયા પછી કેટલા કલાકમાં અકસ્માતની જાણ કરવાની પોલીસને ફરજ છે? 24 કલાકમાં. અકસ્માત સંડાવેલ વાહન પોલીસે કેટલા સમયમાં પરત કરવાનું રહેશે? 24 કલાકમાં. તો મિત્રો, આ મેગા લેક્ચર પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને અચૂકથી શેર કરજો. બધી જ માહિતી આ મેગા લેક્ચરની અંદર આપવામાં આવેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.